ઈડર તાલુકાની ગ્રામ પંચાયતને સરકારના વિવિધ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામેલો છે। તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં જેઠીપુરા ગામ આવેલું છે, જે 1977 થી ગ્રામ પંચાયતમાં અસ્તિત્વમાં આવેલી છે। આ ગામમાં આજ દિન સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી। તાજેતરમાં આ વખતે સરપંચ અને સભ્યમાં મહિલા બેઠક હતી। ગ્રામજનો દ્વારા બે વાર રાત્રિ મીટિંગ યોજાઈ। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ગામની એક પણ મહિલા સરપંચ કે સભ્યએ ફોર્મ ભરવા તૈયાર થયા નથી। સ્ટોરી બાય જાકીર મેમણ, માસપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા, ગુજરાત। એ વાત ચોક્કસ છે, ગામમાં જે કામ થયું છે એ કામ બહુ ઉમદા છે। એટલે લેડીઝોને એમ લાગે છે કે આપણે આ કામ કરી શકીએ એમ નથી, એટલે ડિસ વેલ્યુ જેવું લાગે એમને। એટલે બીજું કામ તમે નહીં, તમારા કામને બોલવા દો। લેડીઝો એટલું બધું કામ કર્યું છે સફાઈનું, તમે જોઈ શકતા હો ગામમાં સફાઈનું કામ છે ને, એ વગર હોદ્દાએ કરીશ। એટલે એમને હોદ્દાની જરૂર નથી, કામની જરૂર છે, અને કામ એ જાતે કરીશ। પણ સરકારનો અભિગમ છે કે 50% મહિલા, એ સરકારના વિરુદ્ધમાં નથી, એ સરકારના વિરુદ્ધમાં નથી। બાકી એમને એવું છે કે અમારે બોલવાની જરૂર નથી, અમારું કામ બોલશે, એ કામ બોલે છે એમનું। અને તમે જોઈ શકો છો ગામમાં સફાઈનું કામ સરપંચની રાહબરી નીચે થઈ રહ્યું છે, એ જોઈ શકો છો। એ વાત કોઈના પર બળજબરી તો થાય નહીં, મહિલા પર એમ કહેવાય કે તમે રહેજ, એ પોતે તૈયાર ના હોય તો આપણે શું કરી શકીએ, કે ગામ શું કરી શકે? કાસમભાઈ, કારણ એટલું જ કે છેલ્લા લગભગ 10-11 વર્ષથી અમારા જે ગામમાં જે સરપંચ છે એમને કામ કરવાની જે રીત છે બહુ સારી રીત છે, અને લોકો દરેક લોકોને પસંદ છે। એટલે કોઈ એમના સામે કોઈ ભારે હોવા તૈયાર જ નથી, ભાઈ એમના જેવું કામ અમે કરી શકવાના જ નથી, બરોબર? અને અમે લેડીઝને કોઈ રસ જ નથી ઉભા રહેવાની અંદર, એ વર્ષો પહેલાની વાત છે, પાંચ સાત વર્ષ પહેલા હતા, બરોબર? ભાઈ એના પછી તો કેવું છે, ભાઈ આ જે સરપંચ આવે ને એમને બધોને આખા ગામની અંદર સારું કામકાજ છે એમનું, એ બરાબર છે। સરકારની જે નીતિ છે એ બી કોઈ ખોટી નથી, પણ અહીંયા કોઈ એવું તૈયાર જ નથી ઉભું રહેવા માટે, હા, અને હૈદર અલી